થોડું લખવાનું આવે અસમતામાં જયારે હોય અને આર ઉપર સાતત્યતા ચકાસવાની હોય ત્યારે આપણે થોડુંક આમ લખાણ આપણે જોઈએ તો એકાદ પેજ જેવું લખાણ થઈ જાય, પણ એમાં લખવાનું જે બધામાં સરખું જ છે, કાંઈ કે અઘરું છે નહીં એની અંદર એકે જગ્યાએ. ઓકે, એટલે ત્રણ વિકલ્પમાં આપણે કામ કરીએ છીએ અને એમાં પછી સાતત્ય ચકાસીએ છીએ. જોઈએ આપણે હવે એના પછીનું 11મું ઉદાહરણ. તો 11મા ઉદાહરણની અંદર આપણને કીધું છે કે નીચે જે આપણને આ વિધેય વ્યાખ્યાયિત કરીને આપેલું છે એ ક્યાં અસતત છે એ બધા બિંદુઓ આપણે શોધવાના છે. તો સામાન્ય રીતે જ્યારે x અસમતામાં આવ્યું છે, x લેસ ધેન 1, x ગ્રેટર ધેન 1 અને x ઇક્વલ ટુ 1. 10મું ઉદાહરણ હતું એની અંદર એના જેવું જ છે, કાંઈ ફેરફાર નથી. ઉદાહરણની અંદર માત્ર x બરાબર 1 આયા હતા એના બદલે અલગથી આયા વ્યાખ્યાયિત કરીને x બરાબર 1 હોય ત્યારે 0 અલગ પડ્યા છે, બાકી બધું સરખું જ છે. તો તમે જો અસતત ક્યાં હશે એ વિધેય તમારે લેખા વગર એમસીક્યુ માં એમાં કરવું હોય તો તમે બહુ આસાનીથી નક્કી કરી શકો છો. જો આની અંદર તમે લેસ ધેન 1 માં મૂકી દો એટલે ડાબી બાજુનું લક્ષ થઈ ગયું, ટેન્સ ટુ 1 મૂકો એટલે 1 + 2 બરાબર 3, એટલે ડાબી બાજુનું લક્ષ તમને 3 મળ્યું. પછી x ગ્રેટર ધેન 1 માં મૂકો x બરાબર 1 એટલે જમણી બાજુનું લક્ષ મળે 1 - 2 એટલે - 1, એનો મતલબ ડાબી બાજુની જમણી બાજુનું લક્ષ છે એ તમને સરખું નથી મળતું. એનો મતલબ આ વિધેય છે e 1 આગળ અસતત છે, બાકી બધેની સતત જ થશે. કારણ કે x લેસ ધેન 1 માટે વ્યાપક સ્વરૂપમાં તમે કરશો તો આ એક જ વિધેય હશે, f(x) x + 2, અને x + 2 છે એ બહુપદી છે તો એ બહુપદી વિધેય હોય તો એ બધે જ સતત થવાનું છે. એમ x ગ્રેટર ધેન 1 હશે ત્યારે પણ એ x - 2 છે તો એ પણ બહુપદી છે એટલે x ગ્રેટર ધેન 1 માટે પણ સતત થશે. પણ જ્યારે 1 આગળ ચકાસતાઈશું ત્યારે એનું ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ સરખું મળશે નહીં, તો ત્યાં એ અસતત છે. એટલે સીધું જ નક્કી કરી શકો તમારે ગ્રેટર ધેન લેસ ધેન ઇક્વલ ટુ એ છે આવી લઈ શકો. લાડુ મૂલ્ય 3 મળ્યું હતું 1 મૂક્યા હતા ત્યારે, આમાં 0 એટલે એ 0 1 મૂકીએ તો એ 0 જ રહેવાનું છે. ગ્રેટર ધેન 1 છે એમાં 1 મૂકો એટલે માઇનસ 1 મળવાનું છે. તો ત્રણેય ભિન્ન મળ્યા 1 આગળનું લક્ષ આપણને, આ 1 આગળ આપણે જે સાતત્ય ચકાસીએ છીએ એમાં ત્રણેય આપણને ભિન્ન મળ્યા છે, એનો મતલબ કે 1 આગળ એ સતત છે. પણ આ લખવાનું છે આપણે. ઓકે, એટલે લખવા માટે આપણે આ રીતે લખવું પડશે જેમ આપણે આગળ કરીએ છીએ એ પ્રમાણે. પહેલા હંમેશા સી બિલોંગ્સ ટુ આર લેવાનું, સી બિલોંગ્સ ટુ આર લઈ અને વિકલ્પ લેવાના કે જો સી લેસ ધેન 1 તો f of x = c less than 1, c એટલે કે x, x less than 1 ત્યારે f of x બરાબર x + 2 છે. હવે આની અંદર આપણે લિમિટ લઈ, વ્યાપક સ્વરૂપમાં જ્યારે બતાવતા હોય ત્યારે લિમિટ હંમેશા અહીંયા ટેન્સ ટુ c લેવાની છે. આપણે ટેન્સ ટુ c f of x બરાબર લિમિટ x ટેન્સ ટુ c વિધેય લઈ x + 2 એમાં ટેન્સ ટુ c મૂકશું એટલે c + 2. આ 10મા ઉદાહરણ જેવું જ છે, કાંઈ ફેર નથી, આ ફરી પાછું ખાલી કરું છું એટલું જ છે. f of c બરાબર c + 2, તેથી f of x એ x less than 1 માટે સતત છે. પછી એ જ રીતે બીજો વિકલ્પ લઈ કે જો c greater than 1 તો, c greater than 1 તો x - 2, f of x બરાબર x - 2 લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c અને મૂકી દઈ x - 2 ટેન્ડ્સ ટુ c મૂકશું એટલે c - 2 તથા f of c બરાબર પણ c - 2 મળશે આપણને. તેથી f of x એ c એટલે કે x greater than 1 માટે સતત છે. હવે x બરાબર 1 આગળ આપણે વાત કરીએ, હવે x કે c બરાબર 1 આગળ ચકાસીએ. તો c બરાબર 1 આગળ આપણે ચકાસીએ તો હવે 1 આગળ છે જો નિશ્ચિત બિંદુ આગળ ચકાસીએ છીએ અને અસમતામાં વિધેય છે તો ડાબી બાજુના જમણી બાજુના લક્ષ અહીંયા મેળવો આપણે, અહીંયા નથી કે મેળવવાના, લિમિટ પણ અહીંયા ટેન્ડ્સ ટુ c ટેન્ડ્સ ટુ 1 નહીં, અહીંયા જે નિશ્ચિત બિંદુ આગળ મેળવતા હોય ત્યારે ટેન્ડ્સ ટુ 1 લેવાની છે તમારે. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ, 1 નેગેટિવ એટલે x લેસ ધેન 1, x લેસ ધેન 1 માં છે x + 2, x + 2 બરાબર
આમાં 1 મૂકશો એટલે 1 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 3 તથા લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ f ઓફ x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ પોઝિટિવ એટલે x ગ્રેટર ધેન 1 x ગ્રેટર ધેન 1 છે x માઈનસ 2 તો x માઈનસ 2 લેશો એમાં ટેન્ડ્સ ટુ 1 મૂકશો એટલે 1 માઈનસ 2 ઇઝ ઇક્વલ ટુ માઈનસ 1 કઈ બાજુમાં આવે આપણે થોડું કામ કરીએ અને હવે આ આમ તો બેનું વિધેયનું લક્ષ જ આપણને નથી મેળવ્યું સમાન આ બે ડાબી બાજુ જમણી બાજુના લક્ષ જ સમાન નથી મેળવ્યા એ ફક્ત કદાચ 1 નું મૂલ્ય લખો કે ન લખો કાઈ ફેર નથી પડતો તેમ છતાં આપણને આપ્યું છે તો લખી નાખીએ f ઓફ 1 નું મૂલ્ય 0 છે અને f ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 0 તો જોઈ શકાય છે કે લિમિટ x tends to 1 નેગેટિવ f ઓફ x ઇઝ નોટ ઇક્વલ ટુ લિમિટ x tends to 1 પોઝિટિવ f ઓફ x ઇઝ નોટ ઇક્વલ ટુ f ઓફ 1 તો આ ત્રણેય છે એ સમાન નથી મળે ત્રણેય સમાન હોવા જરૂર નથી કોઈ પણ બે સમાન નહીં હોય તો પણ ચાલશે ઓકે એટલે આ ત્રણેય સમાન નથી મળતા તો આપણે કહી શકીએ કે તેથી f ઓફ x એ x બરાબર 1 આગળ અસતત છે અહીંથી પછી તમારે અહીં જવાનું છે હજુ આપણે તો એકદમ સરળતાથી આપણે ચેક કર્યું આ બે પાર્ટ છે એ કાઈ ફરક ને અહીં સુધી તમે દાખલો જો અહીંથી અહીં સુધી લખ્યું છે ને એ બધું આગળનું 10મું ઉદાહરણ છે એવું મેં છે કોઈ ફરક નથી ખાલી અહીંયા f ઓફ 1 બરાબર 0 અલગથી વ્યાખ્યાયિત કરીને આપ્યું એ અસતત ક્યાં છે એ ચેક કરવાનું દસમા ઉદાહરણ ની અંદર એની ખાલી સાતત્યતા ચકાસવાની હતી ખાલી રકમમાં માઇનોર ચેન્જીસ છે એટલે તમારે સમજવાનું છે કે જે માઇનોર ચેન્જીસ ની અંદર વિધેય ની અંદર શું એવા ફેરફારો થાય છે કે વિધેય છે એ સતત નથી થતું અસતત ક્યાં છે એ બતાવવાનું કે સાતત્ય ચર્ચો આ ખાલી શબ્દો ઉપર ફોકસ કરવાનું અને સમજવાનું કે કઈ રીતે થાય છે તો આ ઉદાહરણ 11 આપણે આખું જોઈ ગયા હવે એના પછીનું ઉદાહરણ નંબર 12 છે ઉદાહરણ નંબર 12 ની અંદર આપણે એક વિધેય વ્યાખ્યાયિત કરીને આપેલું છે જેની સાતત્યતા આપણે ચર્ચવાની છે આ 0 આગળ આપણે અસમતામાં વિધેય વ્યાખ્યાયિત કરીને આપેલું છે ત્યારે પહેલા તમને કીધું હતું કે હંમેશા વિધેયની સાતત્યતા ચકાસો ત્યારે હંમેશા વિધેય છે ક્યાં સમતામાં વ્યાખ્યાયિત કરીને આપ્યું છે કે અસમતામાં વ્યાખ્યાયિત કરીને આપ્યું છે ખાસ જોવાનું પછી તમારું અહીંથી રણ મેદાન ચાલુ થવાનું છે ઓકે તો x less than 0 અને x greater than 0 અસમતામાં છે અને વ્યાપક સ્વરૂપમાં આપણે એની સાતત્યતા ચકાસવાની છે તો વ્યાપક સ્વરૂપ હોય એટલે કે r ઉપર તો c belongs to r લેતા હવે વિકલ્પ લે કે જો c less than 0 તો f of x બરાબર x plus 2 તો આપણે કહ્યું છે આગળ એક પ્રમાણે કે લિમિટ x tends to c f of x બરાબર લિમિટ x tends to c ઓકે ચાલો મિત્રો અહીંયા છે એ રકમમાં ઇક્વલ ટુ નથી ઓકે ખાલી લેસ ધેન અને ગ્રેટર ધેન બેમાં જ છે ઇક્વલ ટુ માં નથી મતલબ ત્રીજો વિકલ્પ લેવો પડશે નહીં આપણને જેટલા ભાગ માટે વિધેય વ્યાખ્યાયિત કરીને આપ્યું હોય એટલા ભાગ માટે જ આપણે એના સાતત્યની ચર્ચા કરવાની છે એની બહાર સાતત્યની ચર્ચા નથી કરવાની ઓકે તો c બિલોંગ્સ ટુ r જ્યારે c લેસ ધેન 0 હોય ત્યારે આ રીતે અહીંયા x + 2 લેશો આપણે tends to c બરાબર c + 2 તથા f of c બરાબર c + 2 તેથી f of x એ x less than 0 માટે સતત છે પછી એ જ રીતે આપણે લઈએ કે જો c greater than 0 તો f of x બરાબર c greater than 0 તો f of x બરાબર minus x + 2 છે હવે એના માટે આપણે લક્ષ અને એનું મૂલ્ય મેળવીએ તો લિમિટ x tends to c f ઓફ x બરાબર લિમિટ x tends to c વિધેય લઈએ આપણે તો માઇનસ x + 2 બરાબર tends to c મૂકશું એટલે માઇનસ c + 2 તથા f ઓફ c આગળનું મૂલ્ય પણ એટલું જ મળશે માઇનસ c + 2 તો આમાં પણ બે સરખા છે તેથી કહી શકીએ કે f ઓફ x એ x greater than 0 માટે સતત છે તેથી f ઓફ x એ તેના પ્રદેશ પર એનો પ્રદેશ છે એ શું છે તો કે r - 0 એનો પ્રદેશ છે પ્રદેશ પર સતત
જીરો આગળ વ્યાખ્યાયિત જ નથી તો આપણે કહી નહીં શકીએ જીરો આગળ સતત છે કે નથી. ઓકે, એટલે એનો પ્રદેશ તરીકે કે જીરો થી નાની કિંમતો અને જીરો થી મોટી કિંમતો એના પ્રદેશમાં છે, જીરો સિવાયની બધી કિંમતો તો એના પ્રદેશ પર સતત છે એવું આપણે કહી શકીએ. તો આ બે વિકલ્પમાં આપણે કામ કરવું પડે, કારણ કે આમાં ક્યાંય તમે જોઈ શકો છો ઇક્વલ ટુ આપેલું નથી, તો x c less than 0 અને c greater than 0 બે જ વિકલ્પો આપે છે. જો ઇક્વલ ટુ હોત તો હજી આપણે ત્રીજો વિકલ્પ લેવો પડે. ઓકે, તો આઈ હોપ બધાને વ્યવસ્થિત આ પણ સમજાઈ ગયું હશે. હવે એના પછીનું નેક્સ્ટ ઉદાહરણ 13 ઉપર આપણે જઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 13 માં આપણે આ રીતે વ્યાખ્યાયિત કરેલું વિધેય છે x greater than or equal to 0 અને x less than 0 માં આપણને આપ્યું છે. હવે જો અહીંયા ઇક્વલ ટુ પણ છે એટલે અહીંયા પાછું ત્રણ વિકલ્પમાં કામ કરવું પડશે. જોઈ ચાલો, c belongs to r લેતા જો c greater than 0 તો f of x બરાબર greater than માં x આપ્યું છે x, એનું મેળવી આપણે કે લિમિટ x tends to c, અહીંયા c જ લેવાની છે. f of x બરાબર લિમિટ x tends to c, f of x બરાબર x એમાં tends to c મૂકશું એટલે c, તથા f of c બરાબર c. તેથી f of x એ x greater than 0 માટે સતત છે. બીજો વિકલ્પ લઈ કે જો c less than 0 તો f of x બરાબર શું છે, c less than 0 તો f of x બરાબર x square છે, મૂકીએમાં આપણે લિમિટ x tends to c, f of x બરાબર લિમિટ x tends to c, f of x ની જગ્યાએ x square મૂકીએ આપણે, tends to c મૂકશું એટલે c square, તથા f of c આગળનું મૂલ્ય પણ આપણને c square મળશે. તો બે સમાન મેળા છે એટલે કહી શકીએ કે f of x એ x greater than 0 માટે સતત છે. મતલબ બે વિકલ્પમાં આપણે જોઈ લીધું કે x greater than 0 અને x less than 0 અને less than 0 માટે સતત છે. હવે x equal to 0 ની આની અંદર આપણે ત્રીજો વિકલ્પ લઈશું x equal to 0 માટે, કે જો હવે c બરાબર 0 આગળ ચકાસી, હવે 0 આગળ પર્ટીક્યુલર નિશ્ચિત બિંદુ આગળ તમે ચકાસો છો એટલે હવે નેગેટિવ લિમિટ પોઝિટિવ લિમિટ લેવાની અને ટેન્ડ્સ ટુ 0 લેવાનું. અહીં બધે ટેન્ડ્સ ટુ c અને નેગેટિવ પોઝિટિવ નથી લેવાના. અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ. નેગેટિવ નો મતલબ આપણે વાત કરી એમ કે x less than 0, નેગેટિવ એટલે less than 0 એટલે કે એનાથી નાની કિંમત, તો less than માં છે x square, તો અહીંયા x square લેશું, પણ tends to 0 મૂકશું એટલે 0 થઈ જશે, તથા હવે જમણી બાજુનું લક્ષ limit x tends to 0 positive limit મેળવીએ, f of x બરાબર limit x tends to 0 positive. 0 positive નો મતલબ થાય x greater than 0, તો x greater than 0 છે અહીંયા છે, f of x બરાબર x આપ્યું છે તો આમાં x મૂકશું આપણે. હવે tends to 0 મૂકશો એટલે એ પણ 0 થશે. ઓકે, એટલે ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ્ય સમાન મળી ગયું છે આપણને બે. હવે x equal to 0 અહીંયા છે f of x બરાબર x માં, તો એની અંદર આપણે 0 મૂકવાના, અને f of x બરાબર x માં x બરાબર 0 લેતા f of 0 બરાબર 0. તો જોઈ શકો છો મિત્રો કે અહીંયા 0, આ 0 અને આ 0, x બરાબર 0 આગળનું ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને 0 આગળનું મૂલ્ય ત્રણેય સમાન મળ્યા, એનો મતલબ શું થયો મિત્રો કે વિધેય છે 0 આગળ સતત છે. તેથી f of x એ x બરાબર 0 આગળ સતત છે. તો આખું વિધેય મિત્રો ક્યાં સતત થયું કહેવાય, તો કે આખું વિધેય છે એ ધન સંખ્યા માટે, ઋણ સંખ્યા માટે અને 0 બધે જ સતત થઈ ગયું, મતલબ કે આખા r ઉપર સતત થયું. તેથી f of x એ r પર સતત છે. તો બધાને વ્યવસ્થિત રીતે ત્રણેય વિકલ્પ સમજાઈ ગયા હશે. તો આપણું 13મું ઉદાહરણ હતું, એકદમ ઈઝી છે, ખાલી વિકલ્પ પ્રમાણે તમારે લખાણ કરવું પડે આપણે થોડું, પણ એકદમ સહેલું છે, બધામાં એક સરખું કામ કરવાનું છે. ઓકે, પણ થોડું કાળજી સાથે કામ કરવાનું.
ક્યાંય કશું લખવા માટે ક્યાંય મિસ્ટેક ન થઈ જાય ધ્યાન રાખવાનું. એક વખત તમારી સામે આખી સ્ક્રીન રાખું છું કે જેથી કરીને તમે નોટ ડાઉન કરી શકો. સો પ્લીઝ મેક એ નોટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ 13 સુધી આગળ જોયા હતા, હવે એના પછીના ઉદાહરણ નંબર 14 માં આપણે જોઈએ. તો ઉદાહરણ 14 માં તમને આની પહેલા વાત કર્યું હતું, જ્યારે બહુપદીનું એક ઉદાહરણ આપણે કર્યું હતું એની અંદર આપણે જોયું હતું કે x³ + x² - 1 ઈ r ઉપર સાતત્યતા ચકાઈ છે. અહીંયા આપણે પ્રત્યેક બહુપદી વિધેય સતત છે, મતલબ વ્યાપક સ્વરૂપમાં લઈ અને r ઉપર સાતત્યની વાત કરવાની છે. એનો મતલબ કે વ્યાપક સ્વરૂપમાં આપણે જો બતાવી દઈએ તો એનો મતલબ એવો થાય કે દરેક બહુપદી છે ઈ r ઉપર સતત છે એવું સાબિત થઈ જાય. આનો ઉપયોગ આપણે આગળના દાખલા જ્યારે કરશું ત્યારે બહુ સારી રીતે કરવાના છીએ કે જેથી કરીને આપણું કામ સરળ થઈ જાય. ચાલો તો એક બહુપદી આપણે ધારી લઈએ. ધારો કે f(x) = an(x + 2n) + an - 1 (x + 2n - 1) + a1x + a0, જ્યાં an is not equal to 0 અને a0 a1 up to an belongs to R. A n ઘાત y બહુપદી છે. આમાં આપણે આગળના દાખલા ગણ્યા હતા એની અંદર વિધેય આપણને આપી દીધા હતા. હવે તમે જોશો ને આની અંદર આગળના બધા દાખલાની અંદર વિધેય આપણને આમાં પણ સમય વિધેય કીધું છે કે એ પણ આપણે લેવું પડે. આની અંદર તો મહત્તમ પૂર્ણાંક આપ્યું છે, માં સાઈન અને માં ટેન ની વાતો આપણે કરશું. પણ જ્યાં વિધેય ન આપ્યું હોય એ વિધેય સમય વિધેય કીધું, મતલબ વ્યાપક સ્વરૂપમાં તમારે સમય વિધેય છે, બહુપદી છે, વ્યાપક સ્વરૂપમાં લેવી પડે. અહીંયા મેં n ઘાત વાળી વ્યાપક સ્વરૂપમાં બહુપદી લીધી છે, n ઘાત થી લઈને ક્રમશઃ ઉતરતી ઘાતમાં એક ઘાત અને છેલ્લે a0 છે, અચળ પદ છે, જેમાં a0 a1 an-1 અને an છે. ઈ દરેક જે પદો છે એના સહગુણકો દર્શાવે છે અને an is not equal to 0 હોવું જોઈએ, કારણ કે જો an equal to 0 હોય તો n ઘાત વાળી બહુપદી ઇગ્નોરીએ, કારણ કે પદ નીકળી જાય તો પછી n-1 ઘાત વાળી બહુપદી થઈ જાય. એટલે એની જે મહત્તમ ઘાત હોય એનો સહગુણક ક્યારેય શૂન્ય હોય નહીં, એટલે an is not equal to 0. આ આપણે એક n ઘાત વાળી બહુપદી લીધી. હવે આનું આપણે r ઉપર સાતત્ય ચકાસવાનું છે. તો c belongs to r લેતા લિમિટ x tends to c f(x) = x → c, આખે આખી બહુપદી f(x) બરાબર છે એ લઈએ આપણે. અહીંયા an(x)(2n) + an-1 (x)(2n) - 1 + up to a1x + a0. હવે આની અંદર સેપરેટ લિમિટ આપી શકો આપવી હોય તો, પણ આપણે સીધી લિમિટ લગાડી દઈએ છીએ. તો ટેન્ડ્સ ટુ જ્યાં જ્યાં x છે એ દરેક જગ્યાએ આપણે c મૂકી દઈશું, તો આપણને આ રીતે મળશે an(c)(2n) + an-1 (c)(2n) - 1 + up to a1 × c + a0. તો આ આપણને ટેન્સ ટુ સી મૂકા તો વિધેયનું લક્ષ મળ્યું. અને આપણે જાણીએ છીએ કે વિધેયનું લક્ષ મળશે એટલું જ આમાં કદાચ સી મૂકી દઈશ તો પણ ઈ મળશે, એટલે ડાયરેક્ટ એના બરાબર આપણે આ લખી નાખશું = f(c). તો એનો મતલબ થયો કે વિધેયનું લક્ષ અને વિધેયનું સી આગળનું મૂલ્ય આ બહુપદી માટે સરખું મળે છે. એનો મતલબ દરેક વાસ્તવિક સંખ્યા માટે આવું પોસિબલ છે. તો કહી શકીએ કે તેથી પ્રત્યેક બહુપદી વિધેય r પર સતત છે. દરેક બહુપદી વિધેય છે r પર સતત છે. જો અહીં આપણને બહુપદી નોકી આપી એટલે વ્યાપક સ્વરૂપમાં બહુપદી લીધી, વ્યાપક સ્વરૂપમાં બહુપદી લઈ અને આપણે r ઉપર સાતત્ય ચકાસવાનું છે, એટલે c belongs to r લીધું અને પછી વિધેય લઈ અને વિધેય માટે tends to c મૂકા અને એના બરાબર પછી આપણે f(c) લખી. વ્યાપક સ્વરૂપમાં કરતા હોય ત્યારે તમે ડાયરેક્ટ અહીં f(c) લખી નાખો તો ચાલે, કારણ કે બે સરખું જ થવાનું હોય છે. અહીં ડાયરેક્ટ f(c) લખી શકાય. ચાલો હવે એના પછીનું વિધેય છે, ખૂબ જ અગત્યનું વિધેય છે, f(x) ચોરસ કૌંસમાં x, મતલબ કે મહત્તમ પૂર્ણાંક વિધેય x છે. તો મહત્તમ પૂર્ણાંક વિધેય પણ અસમતામાં વ્યાખ્યાયિત થતું વિધેય છે. અહીંયા આપણે જે બિંદુએ અસતત હોય અસાતત્યતાના બિંદુ આપણે મેળવવાના છે. મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય જે બિંદુએ અસતત હોય એ બિંદુઓ મેળવવાના છે, મતલબ કે આખા r ઉપર આપણે ચેક કરવાનું થાય. તો
મહત્વપૂર્ણ ભાગ માટે આપણે બે ભાગમાં વાત કરી શકીએ, એક અપૂર્ણાંક સંખ્યાઓ માટે સાતત્યની વાત કરી શકીએ અને એક પૂર્ણાંક બિંદુઓ આગળના સાતત્યની વાત કરી શકીએ. તો પહેલા અપૂર્ણાંક બિંદુઓ આગળના સાતત્ય માટે આપણે વ્યાપક સ્વરૂપમાં આ રીતે કરી શકીએ. f(x) અહીં f(x) બરાબર મહત્તમ પૂર્ણાંક વિધેય x આપેલું છે આપણને. હવે આપણે એક કરશું અને કહેશું કે જો પ્રત્યેક n belongs to z માટે n થી n plus 1 વિવૃત અંતરાલ n થી n plus 1 બે ક્રમિક સંખ્યાનો અંતરાલ છે n અને n plus 1 એટલે કે અહીં 1 મૂકો n બરાબર તો 1 અને 2 એક થી બે નો વિવૃત અંતરાલ એટલે મતલબ એક અને બે નો સમાવેશ નથી થતો, એક અને બે ની વચ્ચેની સંખ્યાનો જ સમાવેશ થાય છે. એટલે એક અને બે ની વચ્ચેની સંખ્યા હશે પ્રત્યેક n belongs to z માટે n અને n plus 1 અચળ વિધેય r પર સતત હોવાથી f(x) બરાબર મહત્તમ પૂર્ણાંક x એ n belongs to r minus z પર સતત છે. મતલબ અચળ વિધેય સતત છે એટલે f(x) છે એ બધી જ અપૂર્ણાંક સંખ્યાઓ માટે સતત છે એવું આપણે બતાવ્યું. અહીં કે આપણે લક્ષ નથી મેળવ્યું, આની અંદર માત્ર આપણે અચળ વિધેય સતત છે એનો ઉપયોગ ડાયરેક્ટ કરી લીધો છે કે અંતર અચળ વિધેય છે r ઉપર સતત છે તો એના આધારે આ દરેક અંતરાલ તમે કોઈ પણ અંતરાલ લેશો કે n બરાબર આમાં 1 મૂકો તો 1 થી 2 ના અંતરાલમાં અહીંયા 1 મળે તો 1 થી 2 ના અંતરાલમાં વિધેય સતત થયું કહેવાય. પછી 2 મૂકો તો 2 થી 3 નો અંતરાલ મળે તો 2 થી 3 ના અંતરાલમાં અહીંયા 2 મળે તો e ભાગની અંદર સતત થયું કહેવાય. એમ 3 થી 4 એમ નેગેટિવ સંખ્યાઓ માટે પણ લઈ શકો. તો આ રીતે અચળ વિધેય r ઉપર સતત છે એટલે આપણે કહી શકીએ કે અપૂર્ણાંક સંખ્યાઓ માટે છે મહત્તમ પૂર્ણાંક ભાગ સતત થશે. એનો આલેખ જે એનો આલેખ જુઓ તો એનો આલેખ છે આવો થતો હોય છે. આપણને ખ્યાલ છે કે આવો આ રીતે અને રફ આલેખ દોરું છું. તો આની અંદર આ ભાગ છે ને એ સળંગ દોરી શકાતો હોય છે આ ભાગ એટલે આમાં છે એ સતત છે એમ કહેવાય. પેન ઈ ભાગ પછી પાછી પેન ઉપડે પણ એટલા ગળા પૂરતું સતત છે એટલે આટલા ભાગમાં સતત હોય પાછું આટલા ભાગમાં સતત આટલા ભાગમાં સતત આટલા એટલે વચ્ચેના ભાગ પૂરતું વિધેય સતત થયું કહેવાય. તો આ રીતે આપણે બતાવ્યું કે વિધેય છે એ અપૂર્ણાંક સંખ્યાઓ માટે સતત છે એવું બતાવ્યું. હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓ માટે વાત કરશું. વિકલ્પ બે પૂર્ણાંક સંખ્યાઓ માટે, તો પૂર્ણાંક સંખ્યાઓ માટે વિધેય છે એને આપણે અસમતામાં વ્યાખ્યાયિત કરી દઈએ કે f(x) બરાબર મહત્તમ પૂર્ણાંક ભાગ x કે જ્યારે n less than or equal to x less than n plus 1 અને n minus 1 less than or equal to x less than n. એટલે બે વાર અસમતામાં આપણે વ્યાખ્યાયિત કરશું, એક વખત x less than n માટે અને એક વખત x greater than n માટે. n less than x એટલે x greater than જ કહેવાય. ઓકે, આ બે ખાસ ધ્યાનમાં x less than n દેખાય છે, greater than નથી દેખાતું. પણ આ x n less than x કયો કે x greater than n કયો આ બે એક જ કહેવાય. ઓકે, આ બે સમાન છે. ચાલો ત્યારે અહીંયા એનાથી નાનો પૂર્ણાંક આવે એટલે અહીંયા n અને અહીંયા x થી નાના પૂર્ણાંક એટલે n minus 1. હવે જ્યાં n is belongs to z છે. હવે આના ડાબી બાજુ અને જમણી બાજુના લક્ષ પ્રત્યેક n belongs to z માટે આપણે મેળવશું લિમિટ x tends to n negative f(x) બરાબર લિમિટ x tends to n negative. n negative એટલે x less than n એમાં f(x) બરાબર n minus 1 છે એટલે n minus 1 less than માં tends to n મૂકશું તો કે એમાં n જ છે તો આ n minus 1 અચળ જ છે એટલે n minus 1 તથા
પોઝિટિવ લિમિટ મેળવીએ, લિમિટ x ટેન્ડ્સ ટુ n પોઝિટિવ, n પોઝિટિવ ની અંદર n લેસ ધેન x કયો કે x ગ્રેટર ધેન n કયો, બે એક જ કહેવાય, એટલે f(x) = n આવશે ની અંદર f(x) = લિમિટ x ટેન્ડ્સ ટુ n પોઝિટિવ n, તો આમાં એનું લક્ષ n મળશે આપણને. તો જોઈ શકો છો કે આ ડાબી બાજુનું લક્ષ n માઇનસ 1 અને જમણી બાજુનું લક્ષ n મળ્યું છે, એનો મતલબ કે એના લક્ષનું અસ્તિત્વ મળતું નથી. તેથી લિમિટ x ટેન્ડ્સ ટુ n નેગેટિવ f(x) ડઝ નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ n પોઝિટિવ f(x). તેથી f(x) બરાબર મહત્તમ પૂર્ણાંક ભાગ x એ n બિલોંગ્સ ટુ, પ્રત્યેક n બિલોંગ્સ ટુ z માટે અસતત છે. એટલે ખાસ અગત્યનું ધ્યાનમાં રાખવાનું તમારે કે મહત્તમ પૂર્ણાંક, આવી રીતે ન્યૂનતમ પૂર્ણાંક ભાગ હોય તો પણ બતાવી શકાય. ઓકે, મહત્તમ પૂર્ણાંક ભાગ અને ન્યૂનતમ પૂર્ણાંક ભાગ, પૂર્ણાંક સંખ્યાઓ આગળ અસતત હોય છે જ્યારે અપૂર્ણાંક સંખ્યાઓ આગળ હંમેશા સતત હોય છે, આટલું હંમેશા ધ્યાનમાં રાખવાનું તમારે. એટલે આ રીતે વ્યવસ્થિત રીતે આમાં આપણે થોડુંક લક્ષની મદદથી નથી કર્યું, એટલે તમારે થોડુંક આ અચળ વિધેયની મદદથી સમજાવ્યું છે, એટલે ડાયરેક્ટલી આપણે આ સતત છે અપૂર્ણાંક સંખ્યાઓ માટે એવું બતાવ્યું, જ્યારે અહીંયા આપણે લક્ષની મદદથી અને વ્યાખ્યાયિત કરી પૂર્ણાંક સંખ્યાઓ માટેનો જે બીજો વિકલ્પ લીધો હતો એમાં પ્રત્યેક n બિલોંગ્સ ટુ z માટે આપણે વ્યાપક સ્વરૂપમાં બતાવી દીધું છે n પોઝિટિવ n નેગેટિવ, કારણ કે આ n આગળ જ વ્યાખ્યાયિત છે એટલે અહીંયા આપણે વ્યાપક સ્વરૂપ લઈ ત્યારે પણ n નેગેટિવ અને n પોઝિટિવ લેવી પડે. તો ચાલો આ ઉદાહરણ આ હવે બધાને સમજાઈ ગયું છે સારી રીતે. ચાલો એના પછીનું ઉદાહરણ નંબર 16 છે. તો એની અંદર આપણે કીધું છે કે પ્રત્યેક સમય વિધેય છે એ સતત છે એવું સાબિત કરો. તો સમય વિધેય છે એ કોને કહેવાય, તો કે બે બહુપદીઓના ભાગાકારથી બનતા વિધેયને સમય વિધેય કહેવાય. દાખલા તરીકે કહું તો f(x) = p(x) / q(x), જ્યાં q(x) is not equal to 0, આને સમય વિધેય કહેવાય. દાખલા તરીકે તો કે f(x) = x² માઇનસ 1 ના છેદમાં 2x + 3, અંશમાં પણ બહુપદી છે અને છેદમાં પણ બહુપદી છે, જ્યાં છેદ શૂન્યેતર થવો જોઈએ, x is not equal to minus 3/2, કારણ કે છેદ શૂન્ય થાય એના માટે તો વિધેય જ વ્યાખ્યાયિત ન થાય, એટલે છેદ શૂન્ય થતો હોય એ આપણે સંખ્યા લઈ શકીએ નહીં એના પ્રદેશની અંદર. તો આ બહુપદી, અંશમાં બહુપદી અને છેદમાં બહુપદી હોય આવા વિધેયને સમય વિધેય કહેવાય. વિદ્યાર્થી મિત્રો, તો આને વ્યાપક સ્વરૂપમાં આપણે સમય વિધેય લઈ અને એનું r પરનું સાતત્ય ચકાસીએ. ધારો કે f(x) = p(x) / q(x), જ્યાં q(x) is not equal to 0 એ સમય વિધેય. ઓકે, એટલે આપણે વ્યાપક સ્વરૂપમાં px / qx ના સ્વરૂપમાં એક સમય વિધેય લીધું છે. હવે આ સમય વિધેયનું r પરનું સાતત્ય, એટલે ફરી પાછું આપણે c belongs to r લેતા વિધેયનું લક્ષ મેળવીએ કે લિમિટ x tends to c f(x) = લિમિટ x tends to c. x tends to c વિધેય f(x) = શું છે, તો કે px ના છેદમાં qx બરાબર. હવે આમાં ટેન્સ ટુ સી મૂકો એટલે પી ઓફ સી અપોન ક્યુ ઓફ સી, જ્યાં ક્યુ ઓફ સી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. તો આ થઈ ગયું એફ ઓફ, કોના જેટલું થઈ ગયું, આમાં એફ ઓફ સી મૂકો એના જેટલું થઈ ગયું ને, તો ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ સી. તો આપણે કહી શકીએ કે સમય વિધેય છે એ પણ આર ઉપર સતત છે, તેથી સમય વિધેય છે ઈ એના આમ આર ઉપર સતત ન કહી શકીએ પણ એના પ્રદેશ ઉપર, સી બિલોંગ્સ ટુ આર માઇનસ ક્યુ ઓફ એક્સ આર માઇનસ એક્સ કે જ્યાં ક્યુ ઓફ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ રીતે એટલે સમય વિધેય તેના પ્રદેશ પર સતત છે, કારણ કે છેદ જેના માટે શૂન્ય થતો હશે એ આપણે કાઢવી પડશે એમાંથી,
કારણ કે એના પ્રદેશની અંદર એ સંખ્યાઓ હોય જ નહીં, તો એટલે આપણે આ પ્રદેશમાંથી આ સંખ્યાઓ કાઢી નાખીએ એટલે c belongs to r minus એવા બધાય c આપણે કાઢી નાખ્યા છે r માંથી કે જેના માટે છેદની બહુપદી શૂન્ય થાય છે, તો એ કાઢી નાખીએ. પછી x tends to c માટે આપણે બતાવ્યું આ રીતે, તો સમય વિધેય છે એના પ્રદેશ ઉપર સતત છે એમ કહી શકીએ, આખા r ઉપર સતત થશે નહીં, કારણ કે અમુક સંખ્યાઓ r માંથી નીકળી જશે જેના માટે છેદ છે એ શૂન્ય થતો હશે, એટલે એના પ્રદેશ ઉપર સતત છે એવું આપણે બતાવી શકીએ. તો આ રીતે આપણે સમય વિધેય સતત છે એવું બતાવ્યું. હવે એના પછીના આપણા ફેવરિટ વિધેયો ત્રિકોણમિતિ વિધેયોની વાત કરવાની છે. ત્રિકોણમિતિ વિધેયોના સાતત્યની કે સાઈન વિધેય છે એનું સાતત્ય r ઉપર ચકાસવાનું છે અને ટેન વિધેય છે એના સાતત્યની વાત કરવાની છે. તો સાઈન વિધેય છે એનો પ્રદેશ શું છે, તો કે એનો પ્રદેશ r છે, તો r હશે એનો પ્રદેશ, તો r ઉપર આપણે એનું સાતત્ય ચકાસવાનું થશે. એટલે અહીં f of x બરાબર sin x પ્રત્યેક x belongs to r, તો હવે આપણે લે c belongs to r લેતા લિમિટ x tends to c f of x બરાબર લિમિટ x tends to c f of x ની જગ્યાએ sin x લઈ લઈ અને હવે એમાં tends to c મૂકશું એટલે sin c બરાબર f of c. તો આ રીતે આપણને f of c નું મૂલ્ય પણ sin c મળશે અને વિધેયનું લક્ષ પણ sin c મળશે. તો કહી શકીએ કે sin x એ r પર સતત છે. તો એનો પ્રદેશ ખાસ જોવો પડે, પ્રદેશ જો r હોય તો તમારે r પર સતત્યની ચર્ચા કરવાની છે. એટલે sin નો વિધેય તમે sin નો આલેખ પણ જાણો છો અને cos નો આલેખ પણ જાણો છો, બેયના આલેખ છે એ સળંગ રીતે દોરી શકાય એવા છે, એટલા માટે સાઈન વિધેય આપણે આ સતત બતાવે એમ કોસ વિધેય પણ આર ઉપર સતત થાય. અહીંયા કોસ મૂકી દો ને આ રીતે ગણતરી કરો એટલે કોસ વિધેય પણ આર ઉપર સતત થશે. હવે ટેન ની વાત આવશે. હવે ટેન માટેનો પ્રદેશ આર છે નહીં, તો ટેન માટેનો પ્રદેશ શું છે આપણે પહેલા લખીએ કે f of x બરાબર tan x જ્યાં x is belongs to r minus 2k plus 1 into pi by 2 k જ્યાં k belongs to z. આ રીતે વિધે જો એનો પ્રદેશ છે, પ્રદેશ એટલે આ tan એટલે શું, તો કે sin upon cos, sin upon cos ની અંદર છેદમાં કયું વિધેય છે, તો કે cos. cos જે સંખ્યાઓ માટે શૂન્ય થતું હોય એના પ્રદેશ આ r માંથી સંખ્યાઓ બાદ થઈ જાય. તો આપણને ખબર છે કે cos ના શૂન્યનો ગણ 2k plus 1 into pi by 2 છે જે આપણે r માંથી વાત કરી નાખ્યા. એટલે આપણે હવે આપણે સાતત્યની વાત કરવાની છે એના પ્રદેશ ઉપર વાત કરવાની છે. પછી દાખલા તરીકે cot લઈ, તો f(x) = cot હોય તો x belongs to cot એટલે cos / sin, તો sin ના શૂન્ય છે એના r માંથી આપણે વાત કરવા પડે તો એનો પ્રદેશ થાય તો r - k pi કે જ્યાં k belongs to z cot માટે થશે. એવું જ sec અને cosec માટે કરી શકાય. તો ખાસ એનો પ્રદેશ લેવો ખાસ અગત્યનો છે. હવે જ્યારે આપણે લઈ કે c belongs to r minus 2k plus 1 into pi by 2 k જ્યાં k belongs to z લેતા cos c નું મૂલ્ય છે એ શૂન્ય ન થાય. ઓકે, કારણ કે આ સંખ્યાઓ બધી જેના માટે cos શૂન્ય થાય છે બધી સંખ્યાઓ બાદ કરી નાખી, તેથી લિમિટ x tends to c f of x બરાબર લિમિટ x tends to c f of x ની જગ્યાએ tan x આપણે પહેલા મૂકીએ, પછી થોડું આપણે આને sin cos માં ફેરવી અને થોડું બે સ્ટેપ વધારે બતાવવાના, sin x ના છેદમાં cos x એમાં tends to c મૂકશું એટલે sin c upon cos c, જ્યાં cos c is not equal to 0 છે એટલે આ વ્યાખ્યાયિત થાય, આ લક્ષ અવ્યાખ્યાયિત આપણને ન પડે બરાબર. sin upon cos એટલે ફરી પાછું આપણે એને tan c લખી શકીએ અને tan c is f of c, તો આપણે કહી શકીએ કે તેથી tan x એ તેના પ્રદેશ પર સતત છે. ઓકે, એનો પ્રદેશ આ છે તો એના પ્રદેશ પર સતત છે. sin નો પ્રદેશ r હતો એટલે r ઉપર સતત છે, એટલે sin અને cos બે જ વિધેયો એવા છે ત્રિકોણમિતિ વિધેયોમાં કે જે r ઉપર સતત છે. બાકીના tan cot sec cosec બાકીના ચારે અને બાકીના બધા જ પ્રતિવિધેયો sin inverse cos inverse tan inverse cot inverse sec inverse cosec inverse આ બધા જ છે એ એના પ્રદેશ ઉપર સતત હોય છે
आर ऊपर सतत नहीं होता એટલે 10 પણ છે એના પ્રદેશ ઉપર સતત છે તો આઈ હોપ બધાને છે ઈ સમજાઈ ગયા છે બે ઉદાહરણ અને કઈ રીતે લખવાનો એનો પણ આઈડિયા આવી ગયો હશે તો પ્લીઝ છે ઈ થોડું નોટ કરી લ્યો તમે